ગુડ મોર્નિંગ સુપ્રભાત અને નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ હું ધ્રુવી ત્રિવેદી સૌનું સ્વાગત કરું છું સ્વાગત છે કાર્યક્રમ શેરબજારના ધબકારામાં દર્શક મિત્રો દર્શક મિત્રો શેર બજાર વિશે વાત કરીશું ઇન્સ્ટ્રુમેન્ટ પર ચર્ચા કરીશું પણ તે પહેલા આપ સૌને જણાવી દેવા માંગીશ કે શેર વિશે આપને મૂંઝવતા પ્રશ્નો આપને મૂંઝવતી સમસ્યાઓને લઈને આપની ટીવી સ્ક્રીન પર ફ્લેશ તે નંબર કરીને આપ અમારી સાથે જોડાઈ આપના સમાધાન મેળવી શકો છો હરીશભાઈ ઇન્સ્ટ્રુમેન્ટ પર વાત કરીએ તે પહેલા ગઈકાલના બજાર વિશે એક વાત કરવામાં આવે તો ગઈકાલના બજારમાં જે પ્રમાણે તેજી જોવા મળી ખાસ બજારમાં ખુલતાની સાથે થોડા સમય પછી જ બજારમાં તેજીનો માહોલ જોવા મળ્યો હતો અને ક્લોઝિંગ બેસિસ પર પણ તે જ એટમોસફિયર તેને ક્રિએટ રાખ્યું છે તો સેન્સેક્સની જો પહેલા વાત કરીએ તો સેન્સેક્સ બે હજાર ચારસો છોતેર પોઈન્ટ છવ્વીસના વધારા સાથે ત્રીસ હજાર સડસઠ પોઈન્ટ એકવીસની સપાટી બંધ જોવા મળ્યો છે જ્યારે નિફ્ટીની જો વાત કરીએ તો નિફ્ટી સાતસો આઠ પોઈન્ટ ચાલીસના વધારા સાથે આઠ હજાર સાતસો બાણું પોઈન્ટ વીસ વીસની સપાટીએ બંધ જોવા મળ્યો છે એટલે સેન્સેક્સ અને નિફ્ટીમાં જે વધારો જોવા મળ્યો છે ક્લોઝિંગ બેસિસ પર પણ શું આ વધારાને કન્ટિન્યુ કરશે આજે બજાર જો મેં આપને ગઈકાલે બી વાત કરી હતી એ પહેલાં બી વાત કરી હતી કે માર્કેટ મને ક્યાંક રેન્જ બાઉન્ડ દેખાય છે રેન્જ શું છે તો આઠ હજાર અને નવ હજાર પછી એમાં બસો પાંચસો પોઈન્ટ આગળ પાછળ આપણે બીજા આપેલા જ છે હવે સવાલ છે કે માર્કેટે એક જ દિવસમાં કદાચ કહીએ કે એક જ દિવસ જ કહેવાય આમ તો આઠ હજાર પંચાવનનો આ દિવસે લો બનાવીને મીન્સ લાસ્ટ ટ્રેડિંગ સેશનમાં બનાવીને અને ગઈકાલના ટ્રેડિંગ સેશનમાં આઠ હજાર આઠસો દેખાડી દીધું તમને તો એમાં વોટ કેન વન ડુ વોલેટિલિટી છે એવી માર્કેટમાં માર્કેટ હાલના તબક્કે ઇઝ જસ્ટ વેઇટિંગ ફોર સમ પોઝિટિવ ટ્રીગર મેં ગઈકાલે પોઝિટિવ ટ્રિગરનું કારણ બી કીધું કે પોઝિટિવ ટ્રીગર શું છે તો એ કારણસર માર્કેટ એક વખત આવે એટલે ફરી પાછું તમને બાઈંગ જોવા મળે શોર્ટ કવરિંગ જોવા મળે હજી તો ધ્રુવી આપજો તો એફઆઈઆઈનું શોર્ટ કવરિંગ નથી આવ્યું યસ એફઆઈઆઈનું શોર્ટ કવરિંગ આપણને જોવા નથી મળ્યું અને અહીંયા માર્કેટ આ ચાલી રહ્યું છે આ રીતના આજે ખુલતામાં જે આપણને ગ્લોબલ ક્યુઝ જોવા મળી રહ્યા છે કે સિંગાપુર નિફ્ટી જે ક્યુ આપી રહી છે એ નેગેટિવ આપી રહી છે બટ નેગેટિવ પણ એટલી બધી નેગેટિવ નથી કે જે આપણે કહીએ કે યસ કે હવે માર્કેટ અહીંયાથી નીચે જ જશે રાઈટ તો ક્વાઇટ પોસિબલ આજના તારીખમાં માર્કેટ મે બી નોટ એઝ ગુડ એઝ યસ્ટરડે બટ આપણને વોલાટીલિટી આજે જોવા મળે એવી સંભાવના દેખાય છે એટલે મે બી કોઈ પોસિબલ માર્કેટ ઉપર આવી જાય તો ઉપર જઈને તમારે થોડુંક કરેક્શન આપવું પડશે અમુક સ્ટોક્સ એવા છે કે જે લોકોએ જે ઇન્સ્ટ્રુમેન્ટે ગઈકાલે બહુ સરસ મજાનું બ્રેકઆઉટ આપ્યું છે જે મેં આપણે આગળ વાત કરી હતી સિપલા તો ચારસો અઠ્યાવીસ ચારસો અઠ્યાવીસ ક્રોસ કરશે તો પાંચસોનું ટાર્ગેટ હતું અમારું ગઈકાલે પાંચસો આવી ગયો બે દિવસમાં જ એ જ રીતે રિલાયન્સ તો રિલાયન્સ ગઈકાલે એક સરસ મજાનું બ્રેકઆઉટ આપી દીધું હતું બી આપણને તેજી જોવા મળી ડીવીઝ લેબ સરસ મજાનું બ્રેકઆઉટ ત્યાં બી તેજી જો મળી વગેરે વગેરે એવા ઘણા બધા ઇન્સ્ટ્રુમેન્ટ છે કે જ્યાં એક સરસ મજાનું બ્રેકઆઉટ આવ્યું છે અને વી હેવ રીચ ટુ દેટ પર્ટિક્યુલર ઓલમોસ્ટ નિયર ટુ ધ ટાર્ગેટ બસ માર્કેટ આ રીતનું છે કે તમને બ્રેકઆઉટ મળે છે વોલેટિલિટી એ દિવસે હાય હોય માર્કેટ તેજી તરફી હોય તો યુ આર અચીવિંગ યોર ટાર્ગેટ નથિંગ ટુ વરી માર્કેટમાં એક સીધી વસ્તુ છે કે તમે નવરા પડો ને તમે કામ કરો એ ના થાય માર્કેટ હાલના તબક્કે ગરમ છે એ ગરમમાં તમારે ઇન્સ્ટ્રુમેન્ટ શોધવાની જરૂર છે અમુક ટાઈમે સુપરબ હોય છે અમુક ટાઈમે વોલાટાઇલ હોય છે વોલાટાઇલ હોય એટલે ત્યારે જ તમને તકલીફ થઈ શકે બટ ગઈકાલ જેવો માર્કેટ તમને જો જોવા મળે ગઈકાલ ઇવન હું તો કહું છેલ્લા બે ત્રણ દિવસ બધા જ દિવસના માર્કેટ સરસ જ હતા જ્યારે મંદી થાય છે તો ત્યારે એક સલંગ મંદી થતી હોય છે કન્ટિન્યુસ મંદીની જ્યારે તેજી થતી હોય ત્યારે કન્ટિન્યુસ તેજી થતી હોય છે એટલે આવામાં તો યસ યુ આર મેકિંગ મની રાઈટ તો

બીપીસીએલ માં તો કયા રૂપિયા નો સ્ટોપ લોસ છે ચોક્કસ હરેશ મે ઇન્સ્ટ્રુમેન્ટ પર વાત કરવા માંગો ને આપને હિન્દાલ કોંગે પૂછવા માંગો તો શું લાગી રહ્યું છે અત્યારે આ ઇન્સ્ટ્રુમેન્ટ ની શું જણાઈ ગઈકાલે એને બ્રેકઆઉટ છે નો ડાઉટ ગઈકાલે કોઈ મને પ્રશ્ન પૂછ્યું હતું મેં ના પાડી દીધી કે હિન્દાલકો મને ક્યાંક નેગેટિવ બેસે છે મેટલ સેક્ટર સેક્ટરને બધામાં બટ જ્યારે આપણે રિયલ ટાઈમમાં આવી ગયા તો રિઅલ ટાઈમમાં શરૂઆતનું કદાચ કલાક કહીએ ને તો હિન્દાલકો વોઝ સબડ્યુટ પછી કલાક પછી એને જે કેન્ડલ બનાવીને સો દેટ વોઝ વેરી મચ પોઝિટિવ તો ઇટ વોઝ અ ક્લિયર ઇન્ડિકેશન કે સ્ટાર્ટિંગમાં જ્યારે માર્કેટ અપ હતો અપ હોય ત્યારે હિન્દાલકો વોઝ નોટ સપોર્ટેવ તે વખતે યસ ઈઓડી ચાર્ટ ઉપરથી જે આપણને પ્રિડિક્શન મળ્યું હતું જોવાનું કે રીડ મળ્યું હતું એ પ્રોપર મળ્યું રાઇટ કે શરૂઆતમાં ના ચાલ પછી તો રિયલ ટાઈમ આવી જાય કલાક પછી તો કલાક પછી રિયલ ટાઈમ જે આવી ગયો હતું રિયલ ટાઈમમાં તો એવરીથિંગ વોઝ મુવિંગ તો વાય નોટ હિન્દાલકો તો હિન્દાલકો ઓલ્સો સ્ટાર્ટેડ મુવિંગ હિન્દાલકો માટે હવે નાઇન્ટી થ્રી રૂપીઝ અને સેવન્ટી પૈસાનો ઇન્ટર ડે સપોર્ટ ઝોન છે ઉપરમાં ટાર્ગેટ એકસો દસ છે નાઇન્ટી થ્રી સેવન્ટી જો સાચવી રાખે તો એકસો દસ આવવાની શક્યતા છે નાઇન્ટીન થ્રી નાઇન્ટી સેવન જો એકવાર આવી જાય તો પછી એકસો દસ સુધી આ ઇન્સ્ટ્રુમેન્ટ આવી શકે છે વિશે વાત થઈ સાથે છે હેલો હા હરિશભાઈ પટેલ બોલું છું આપનો શું પ્રશ્ન છે આપનો શું પ્રશ્ન રાખવું ફાઇનાન્સ

મેં સિક્સટી મિનિટનું ચાર્ટ જોયું છે પંદર મિનિટનું ચાર્ટ જોવું યસ સિપલામાં ક્લિયર કટ તક મળી છે વિજયભાઈ આપને હા મે બી કદાચ જે ટાર્ગેટ મેં આપ્યો હોય ફોર સેવન્ટી સિક્સ કે ફોર સેવન્ટી સમથિંગ એટલે ટાર્ગેટ અચીવ થઈ ગયો હતો ખુલતામાં જ બટ પહેલી પંદર મિનિટ એ ફોર સેવન્ટી નાઇન ઓપન થઈને પછી આ ઇન્સ્ટ્રુમેન્ટ ઘટ્યો છે લો બનાવ્યો છે ચારસો બાવન રૂપિયાનો જે પ્રીવિયસ ડે ક્લોઝથી નીચે છે ત્યાં આવીને પછીની જે કેન્ડલ એને એક્યુમ્યુલેટ કર્યું છે આપણે પંદર મિનિટ કેન્ડલમાં વાત કરીએ અને એ ક્લિયર કટ એક સ્ટ્રેટેજી મેં અહીંયા સમજાવેલી છે કે પહેલું કલાક તમે જવા દો પહેલાં કલાક પછી જે બાજુ બ્રેકઆઉટ આવે એ બાજુ કામ કરવાની જરૂર છે ફાર્માસ્યુટિકલ સેક્ટર એઝ સચ યસ્ટર ડે વોઝ ઇન વેરી સ્ટ્રોંગ એટલે બહુ મજબૂત હતું તો આપણે પહેલાં કલાક જવા દઈએ અને પછી ફોર સેવન્ટી નાઇન બ્રેકઆઉટ થયું છે ફોર સેવન્ટી નાઇન તમને બ્રેકઆઉટ મળ્યું છે રાધર હું કહું તો અગિયાર વાગે એટલે અગિયાર વાગે ફોર સેવન્ટી નાઇન કે ફોર એટીમાં જો તમે ખરીદી કરવા મૂક્યું હોત ઇન્ટર પછી તો ઓન ધ હાયર સાઇડ ઇટ વેન ટુ ફાઇવ વન થ્રી એટલે ચાન્સ મળી જાત બટ ઓકે આપ ના કરી શકીએ બે નંબરની વાત છે પણ આ સ્ટ્રેટેજી ખાસ ધ્યાન રાખજો એટલે મેં તમને આ સમજાવ્યું છે કે આ સ્ટ્રેટેજી કાં આ નોર્મલી નાઇન્ટી પર્સન્ટ સક્સેસ સ્ટ્રેટેજી છે હું એમ નથી કહું તો હંડ્રેડ સક્સેસ છે પણ નાઇન્ટી પર્સન્ટ સક્સેસ સ્ટ્રેટેજી છે બજાજ ફાઇનાન્સ આપ જુઓ તો એમને કંઈક થોડાક પ્રોબ્લેમ્સ છે એમના ફાઇનાન્સ રિલેટેડ કંઈક નોન્સ રિલેટેડ એટલે ત્યાં કંઈક ગઈકાલે આપણને પોઝિટિવ હું ના આપ્યો પહેલી પંદર મિનિટમાં જે લો બન્યો બે હજાર એકસઠ અને કારણ કે માર્કે એક્યાસી સોરી રાહ અને માર્કેટ જે ગઈકાલે થોડું મજબૂત રહ્યો હતો એટલે પછી બજાજ ફાઇનાન્સ વધારે તૂટ્યો નહીં અને એક બાઉન્સ બેક

આ ચેનલ જો આપ રેગ્યુલર જોતા રહો તો જી હા ઘણી વખત અમે ક્લાસરૂમ એપિસોડ કરતા હોઈએ છીએ જ્યાં તમારા ત્રણેય સવાલના જવાબ અમે અહીંયા બતાવીએ છીએ ઇન્ટરડે માટે શું ડૂઝ એન્ડ ડોન્ટ્સ છે એ પણ મેં અહીંયા ચર્ચા કરી છે ઇન્સ્ટ્રુમેન્ટ્સ કઈ રીતના ચેક કરવું જેમ હમણાં મેં તમને વાત કરી સિપલાનો એક દાખલો આપ્યો કે અમે ક્યારે વીસ મિનિટ જવા દઈએ ક્યારે અડધો કલાક જવા દઈએ ક્યારેક કલાક જવા દઈએ અને પછી અમે ટ્રેડ કરીએ એ એ પણ ક્યારેક કેટલું ટાઈમ જવા દેવાનું ઓબ્ઝર્વ કરવાનું અને ફરી પાછું કરવાનું સવાલ છે કે આપણે ટ્રેડિંગ સેશન કઈ રીતના લેવું છે ટ્રેડિંગ સેશન્સ ક્યારે કરીએ છીએ આ ચેનલ ઉપર અમે અવરનવર ટ્રેડિંગ સેશન્સ આપી દેતા હોઈએ છીએ ચાર્ટ થકી અમે સમજાવતા હોઈએ છીએ કે મંદી આવી છે તો કેમ મંદી આવી છે આ બે હજાર દસની હમણાં જે બે હજાર વીસની મંદી આવી તો કેમ મને દિવાળીથી આ મંદી દેખાતી હતી એ બી મેં આખું સમજાવેલું છે અવરલી ચાર્ટમાં ડેલી વીકલી મંથલી ચાર્ટ એ બાકી છે હજી તમને ટેલિકાસ્ટ કરવાનું એ રેકોર્ડ થઈ ચૂક્યું છે બટ એ બી અમે તમને કરીશું કહેવાનો મતલબ છે અમે અહીંયા તમને બધું સમજાવતા હોઈએ છીએ અને સવાલ છે કે જો આપને પર્સનલી કરવું હોય આ બધી વસ્તુ પર્સનલી શીખવી હોય તો મારો અહીંયા પર્સનલ નંબર ડિસ્પ્લે થતો હોય છે મે બી આજે કદાચ સ્ક્રીન ઉપર નથી દેખાતો આ નંબર બટ નોર્મલી તમે આ જોશો તો અહીંયા તમને મારો નંબર ડિસ્પ્લે થતો હશે યુ કેન કોલ મી ઓન માય પર્સનલ નંબર અને પછી આપણે બેસીશું ને આપણે એ બી ચર્ચા કરી દઈશું એટલે તમારે પર્સનલ શીખવું છે તો બી પોસિબલ છે અહીંયા એપિસોડ્સમાં સમજવું છે શીખવું છે તો બી હશે પણ આપના ત્રણે ત્રણ સવાલના જવાબ જે છે એ અમે અહીંયા

બજાજ ફિન્સ ઓકે સી બજાજ ફિન્સઅ અગેન ધ સેમ સ્ટોરી બજાજ ફાઈનાન્સના જેમ શરૂઆતમાં પંદર મિનિટમાં એને કરેક્શન આપ્યું પછી એ કરેક્શનના અંદર જ રહ્યા કર્યું જે કેન્ડલ બની એના અંદર જ રહ્યા કર્યું અને પછી ઇટ ગેવ મી એ બ્રેકઆઉટ એટ વોટ ટાઈમ આફ્ટર થ્રી તો આફ્ટર થ્રી બ્રેકઆઉટ આપે તો વોટ ટુ પ્લે આઈ ડોન્ટ હેવ ટાઈમ ટુ પ્લે રાઇટ તો ક્વોઇટ પોસિબલ નો ટ્રેડ ઇન ધેટ અને ઓન ધ ડેલી બેસિસ ઉપર વાત કરું તો આઈ નીડ અ બ્રેકઆઉટ તો જે બ્રેકઆઉટ મને નથી મળ્યું તો ઓકે આઈ વિલ જસ્ટ કીપ ઇટ અ સાઇડ મારા પાસે બીજા ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે કે જ્યાં હું પોઝિટિવ ટ્રેડ કરી પોઝિટિવ ટ્રેડ કરી શકું એટલે મારું વેલ્થ ક્રિએટ કરી શકું ચોક્કસ સરેશભાઈ કોલર મિત્ર આપણી સાથે જોડાઈ ચૂક્યા છે તો તેમના પ્રશ્નને સાંભળી લેશું હેલો

આપનો અવાજ બ્રેક થઈને આવ્યો છે પ્લીઝ આપનો ક્વેશ્ચન રિપીટ કરજો આટલા લેવલ આટલા આવતી કાલ ને અને એક બેંક નિફ્ટી મારી પાસે છે તો આજે શેલ કરું કે કાલે શેલ કરું પહેલા તો ઇન્ટરડે લેવલ આપને કોના જોઈએ છે આપે મને ઇન્સ્ટ્રુમેન્ટ નું નામ મને સંભળાયું નથી કેમ કે અવાજ આપનો બ્રેક થાય છે બેંક બેંક નિફ્ટી બેંક નિફ્ટી ઓકે બેન્ક નિફ્ટી ના ઇન્ટરડે લેવલ તમને જોઈએ છે

ગઈકાલે મેં વાત કરી હતી કે એઝ કમ્પેર ટુ નિફ્ટી મને બેંક નિફ્ટી વીક દેખાય છે અને એક્ઝેક્ટલી ઇટ એઝ હેપન લાઇક દેટ આપ જુઓ તો ગઈકાલે બેંક નિફ્ટી નો ગેપ અપ ઓપનિંગ થયું છે પણ બેંક નિફ્ટીમાં તમને તેજી જોવા નથી મળી ને મેં વાત કરી હતી કે પ્રાઇવેટ બેન્કો કે પ્રાઇવેટ બેન્કમાં તમને તેજી દેખાય છે તો પ્રાઇવેટ બેન્કમાં દેખાય છે પીએસયુમાં નથી દેખાય આજે લેટ સી વોટ હેપન્સ મેં આપણે જે વાત કરી કે ભાઈ કે આ લેવલ ખાસ ધ્યાન રાખજો ઓગણીસ હજાર પાંચસો વીસ અને એનાથી નીચેનો લેવલ આપું તો ગઈકાલનો હા ઓગણીસ હજાર

આઈ સી બેંકમાં ક્યાંક મને સી ઈઓડી ચાર્ટ પ્રમાણે તમને હું નરતર કહી દઉં છું તો ત્રણસો અડત્રીસથી ત્રણસો પચાસ થ્રી થર્ટી એટ ટુ થ્રી ફિફ્ટી આ એક રેઝિસ્ટન્સ છે વેરી સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ એ ક્રોસ કરશે એના ઉપર ટ્રેડ થશે પછી આગળ વાત થશે બટ એઝ ઓફ નો તો મને થ્રી થર્ટી એટ થ્રી ફિફ્ટી સીમ્સ ટુ બી અ વેરી ગુડ સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ એ ક્રોસ નહીં થાય ઓન ધ લોઅર સાઈડ

શરૂઆતી પંદર મિનિટ સાઈડમાં મૂકીને પછી તમે જુઓ તો યસ ઇટ ઇઝ ગીવન અ ગુડ મૂવ બટ સ્ટીલ નો બ્રેકઆઉટ નથી મળ્યું મને સો હું એમ કહીશ કે તેત્રીસસો નેવું ઉપરનું એક રેઝિસ્ટન્સ છે એટલે તમે ત્રણ હજાર ચારસો ગણો ત્રણ હજાર ચારસોના રેઝિસ્ટન્સથી આ ઇન્સ્ટ્રુમેન્ટ ઓન ધ લોવર સાઈડ થ્રી ટુ થ્રી ફાઇવ અને થ્રી વન ટુ ફોર આવી શકે છે

चौकस यूपीएल विषय बात है हरीश भाई जी एंटरप्राइज अंगे आपने पूछा मांगू तो जी अंगे शु मानवू अत्यार सीच्युएशन शांत शू मान जील एंटरप्राइज के जील जील जी जील, हाँ ओके okay, जील जील में यह गई का एक पॉजिटिव मुवमेंट जो मिली तो त्या तब पॉजिटिव ध्यान राखी सको विथ द सपोर्ट ऑफ वन हंड्रेड एंड थर्टी टार्गेट क्वाइट पॉसिबल कैन बी वन જી ચોક્કસ સરેશભાઈ વધુ કોલે મિત્ર આપણી સાથે જોડાઈ છું કે છો હેલો હા ગુડ મોર્નિંગ જયેશ અગીન ફ્રોમ શૈયદ પ્રોફિંગ તમે પૂછ્યું તો કે હું નવો છું હા એ મને પરમ દિવસ જ તમારો રેફરન્સ મળ્યો મેં એક એપિસોડ જોયો આઈ વોઝ વેરી ઇમ્પ્રેસ સો આઈ થોટ આઈ શુડ રેગ્યુલરલી ફોલો અને આ મારો જે પ્લાન હતો ઇન્ટ્રા ડેનો બધું એટલે મેં પૂછ્યું હવે જે ક્લાસીસ થઈ ગયા છે તો એની કઈ લિંક્સ કે એવું તમે આપો તો એટલીસ્ટ આઈ કેન ગો થ્રુ ધેન પ્રોબ્લી આઈ કેન ડિસ્ટર્બ યુ પર્સનલી ઓલસો ઓકે જયેશ ભાઈ અહીંયા નિર્માણ ચેનલ ની લિંક કદાચ અહીંયા ડિસ્પ્લે થતી હશે નથી થઈ તો લોડ આઉટ અમે કરી દઈશું બટ આઈ થિંક સો અહીંયા થતી હશે અને તમને જે લિંક મળી છે બરાબર તો તમને લિંક મળી છે કદાચ તો એમાંથી બી તમને મળી જશે અને ઇનકેસ ના મળે તો મારો પર્સનલ નંબર તમે લઈ લો नाइन थ्री नाइन थ्री टू सेवन नाइन थ्री टू सेवन डबल जीरो नाइन जीरो थ्री फाइव हूँ फरी आप कहता हो तो रिपीट करो नाइन थ्री टू सेवन डबल जीरो नाइन जीरो

પોઝિટિવ બટ એક નજીકનું રેજિસ્ટન્સ આવે છે તેરસો ત્રીસ રૂપિયાનો એટલે તેરસો તેરસો ત્રીસ રૂપિયા સુધી આવવો જોઈએ એ તો આવી જશે રાઈટ બટ તેરસો ત્રીસ ઉપર ટકવો જોઈએ ટકવો જોઈએ એટલે કે આપણે અવરલી કેન્ડલ ઉપર જ્યારે વાત કરીએ તો તેરસો ત્રીસનો નીચેનો ટ્રેડ ના પડવો જોઈએ લો નીચે ના આવવો જોઈએ તો તેરસો ત્રીસને જો સાચવી રાખે અને તમને વોલ્યુમ સાથે દેખાય તો ઇટ ઇઝ પોઝિટિવ

ઇપકા લેબ તો ઉભા રહો અત્યારે તો સપોર્ટ તો ખેર દૂર મળશે તમને કેમ કે ફાર્મા સેક્ટર જે રીતના આપણને એક સરસ મજાની મુવમેન્ટ આપી દીધી છે તો આપણે એમ ના કહી શકીએ કે ભાઈ કે ના રાઈટ બટ ઇન કેસ તમારે ઇપકા લેબ લેવા છે તો એક બ્રેકઆઉટ આવે ત્યારે લેજો ડોન્ટ જસ્ટ ગો ઇન રશ ઇન ટુ ઇટ કે ફાર્માસેટિકલ બધું દોડે છે એટલે ચલો હું પણ જઈને દોડું તો સોળસો ત્રીસ રૂપિયા અત્યારે છે પંદરસો છવ્વીસ રૂપિયા રાઈટ સોલસો ત્રીસ રૂપિયા આ યાદ રાખજો સોલસો ત્રીસ રૂપિયા ઉપર ઇપકા લેબ ચાલશે જો એક વસ્તુ સિમ્પલ છે ફાર્માસ્યુટિકલ સેક્ટર ચાલે છે ધેટ ડઝન્ટ મીન કે ફાર્માસ્યુટિકલમાં એવરી ટોમ ડિકેન્ડ હેરી કંપની ચાલશે ફોર ગેટ ઇટ ઇપકા લેબ પોઝિટિવ ટ્રેડમાં છે પોઝિટિવ ઝોનમાં છે પણ પોઝિટિવ ઝોનમાં બી મને જે બ્રેકઆઉટ જોઈએ ને જેમ મેં સિપ્લાનું અમે આપને કીધું હતું હમણાં ડીવીઝ લેબ પણ આપને હું કહું છું राइट वगैरह वगैरह बीजा भी ઘણા ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે કે મે ગઈ કાલે રિલાયન્સ ની વાત કરી દી કલકત્તા ઇલેક્ટ્રિક वगैरह ઘણા બધા ઇન્સ્ટ્રુમેન્ટ છે તો અ ઇપકા લેબ ઇસ 1630 પોઝિટિવ ઝોન માં ભી મને બ્રેકઆઉટ જોઈએ છે યસ સી ધેટ ઇઝ વોટ આ ટ્રેડ ઓર આ મેક ધ પીપલ ટ્રેડ રાઈટ 1630 સુપર જો વોલ્યુમસ આતે ચાલે છે એ વગેરે તમે રિફર કરી લેજો મને ચાર્ટ જોઈને તમને કહી દઈશ કે જો એ વખતે ખરેખર ચાર્ટ હોટ આયરન હશે ને તો તમને એક કે બે દિવસમાં કે ત્રણ દિવસમાં તમને છે ને મસ્ત મજાનું તમને વેલ્થ ક્રિએટ કરીને આપી દેશે જી જો કસરિશભાઈ સમયનો ભાવ છે માટે કાર્યક્રમમાં રજા લેવાનો સમય થઈ રહ્યો છે રજા લેતા પહેલા આજના કાર્યક્રમનો છેલ્લો પ્રશ્ન શેરબજારના જે પણ ઇન્સ્ટ્રુમેન્ટ વિશે વાત થઈ છે આપનો પોતાનો કઈ પર્સનલ ઇન્ટરેસ્ટ કરોજી હું ટ્રેડ કરતો નથી ઇન્વેસ્ટમેન્ટ કરતો નથી હાલના તબક્કે જી હા પણ જે બી ઇન્સ્ટ્રુમેન્ટ વિશે ચર્ચા થઈ છે મારા મિત્ર છે સગા સંબંધી મારા ફેમિલીમાં સન એ લોકો ઇન્વેસ્ટમેન્ટ અને ટ્રેડિંગ કરતા હોય છે તો એમની ક્યાં પોઝિશન હશે તો આપ મારું ઇનડાયરેક્ટ ઇન્ટરેસ્ટ ન જોઈ શકો છો પ્રદર્શક મિત્રો શેર બજાર વિશે વધુ માહિતી મેળવવા માટે અને શેર બજાર પર વધુ પ્રશ્નોના ઉત્તર મેળવવા માટે જોતા રહો સેમ ચેનલ પર સેમ ટાઈમ પર શેર બજારના ધબકારા કાર્યક્રમ ત્યાં સુધી હરેશભાઈ અને મને આપશો દર્શક નમસ્કાર નમસ્કાર દ્રવી